આવતા તહેવારમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો. 26 ઓક્ટોબરથી ભાઈબીજના પર્વ સુધી એક અઠવાડિયામાં 44 દર્દીઓ ઓપીડી સારવાર તરીકે આવ્યા, જેમાં ફટાકડાથી દાજવાથી ઇજા થઈ હોય તેવા દર્દીઓ હતા, જેમાંથી 44 દર્દીઓમાંથી 13 દર્દીઓને દાખલ કરવા પડ્યા. દાખલ કરાયેલા 13 દર્દીઓ પૈકી 6 દર્દીઓને આંખની આસપાસ ઇજાઓ થઈ. હોસ્પિટલમાં 12 દર્દીઓને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં દાખલ કરાયા. દિવાળીમાં હાથમાં બોમ્બ ફૂટવો કે પછી ફૂલઝડી કે અથવા રોકેટ ફોડવાથી દાજ્યા હોય એવા દર્દીઓ નોંધાયા. 26 તારીખથી 3 તારીખ સુધીની અંદરના જો આંકડા જોઈએ તો 44 પેશન્ટે ઓપીડીમાં સારવાર લીધી છે, જ્યારે 13 દર્દીને દાખલ કરવા પડ્યા છે. અત્યારે જોઈશું તો અમારી પાસે 10 દર્દી દાખલ છે અને એ બધા જ બર્ન્સ ડિપાર્ટમેન્ટમાં છે, જેમાં બોમ્બથી અનારથી કે પછી આપણે ફૂલઝડીથી કે એનાથી ઇન્જરી થઈ હોય અને 1-10% બર્ન્સ થયું હોય એવા લોકોને દાખલ કર્યા છે. તો ફટાકડાથી દાજવાના દર્દીઓ વધ્યા છે અને સિવિલમાં 1600 જેટલા દર્દીઓ નોંધાયા હતા. હાથમાં ફટાકડા ફોડવા અથવા તો રોકેટના કારણે દાજવાથી આ દર્દીઓએ 7 દિવસમાં લગભગ 12,000 જેટલા દર્દીઓએ સિવિલમાં સારવાર લીધી. 1600 દર્દીઓ તહેવાર ટાણે હોસ્પિટલમાં દાખલ થયા. સુરેન્દ્રનગરમાં એસએમસીના પીએસઆઈના મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ધ્રાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિતનું નિવેદન, દસાડાથી કઠાડા તરફ જતા રસ્તા પર દારૂ ભરેલ કારને રોકવા જતા એસએમસીની કારનો અકસ્માત સર્જાયો હતો. ટ્રેલરના પાછળના ભાગે એસએમસીની કાર અથડાતા એસએમસી પીએસઆઈ જેએમ પઠાણનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય 2 કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચતા સારવાર માટે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. દસાડા પોલીસ, એલસીબી, એસઓજી સહિતની પોલીસની ટીમે નાસી છૂટેલા બુટલેગરોને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે. બંને ટીમો એલર્ટ થઈ ગયેલ અને પઠાણ સાહેબ જે હતા એ પોતાની પાસે જે વાહન હતું એમાંથી પોલીસ કર્મચારી સાથે નીચે ઉતરી અને વાહન રોકવા માટે ઊભા રહી ગયેલા. આ દરમિયાન એક ટ્રેલર પણ ખૂબ જ સ્પીડથી આવતું હતું અને પાછળ ક્રેટા ગાડી હતી અને એની પાછળ પોલીસની ફોર્ચ્યુનર ગાડી હતી ખાનગી. આ દરમિયાન ક્રેટા ગાડી જે હતી એ ટ્રેલરને કટ મારી અને આગળ પાટડી તરફ જતી રહેલ અને ફોર્ચ્યુનર ગાડી જે છે એ ટ્રેલર સાથે ભટકાયેલ. આ દરમિયાન પઠાણ સાહેબની આંખો પણ લાઇટના અજવાળાના કારણે મિચાઈ જતા એમને ટ્રેલર સાથે તેઓ ભટકાઈ ગયા અને ટ્રેલરનો પાછળનો જે ભાગ હતો એની સાથે અથડાતા તેઓને માથાના તથા શરીરના ભાગે ઇજાઓ થયેલ અને તેઓને તાત્કાલિક વિરમગામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ અને ડોક્ટરશ્રીએ તેઓને ત્યાં મૃત જાહેર કરેલ હતા. સુરત શહેરમાં ચોમાસુ વીતવા છતાં કોઝવે પાણીમાં ગરકાવ છે. રાંદેર અને કતારગામને જોડતો કોઝવે ધસમસતા પાણીના કારણે લાંબા સમયથી બંધ હાલતમાં છે. સુરતના ઇતિહાસમાં લાંબા સમય સુધી કોઝવે બંધ રહ્યો છે. તારીખ 1 જુલાઈ 2024ના રોજ વાહન ચાલકો માટે આ કોઝવે બંધ કરાયો હતો. પહેલી વખત 125થી પણ વધુ દિવસો થયા અને આ વિયર કોઝવે બંધ હાલતમાં રહ્યો છે. હજુ પણ કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું છે. તો 125 દિવસથી આ કોઝવે બંધ છે અને પાણી જે છે એ હજુ પણ કોઝવે પરથી પસાર થઈ રહ્યું છે. વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. રાંદેર કતારગામને જોડતો આ કોઝવે છે, ચોમાસા પછી પણ આ કોઝવે પાણીમાં ગરકાવ રહ્યો છે. સુરતના રાંદેર અને કતારગામને જોડતો લો લેવલ બ્રિજ છે તે લાંબા સમયથી પાણીમાં ગરકાવ છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. 1 જુલાઈ એટલે કે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ તાપી નદીમાં નવા પાણી આવતા લોકોની સેફટી માટે આ લો લેવલ બ્રિજ બંધ કરી દેવામાં આવે છે. કારણ કે બ્રિજ ઉપરથી પાણી પસાર થતું હોય છે, પણ ચોમાસું પૂર્ણ થઈ ગયા બાદ પણ હજુ પણ આ બ્રિજ પાણીમાં ગરકાવ છે. હજુ પણ પાણી તેના ઉપરથી પસાર થઈ રહ્યું છે. કહી શકાય કે વિયરકમ કોઝવેની 6 મીટરની ભયજનક સપાટી છે. હાલ પણ 6.5 મીટર ઉપરથી વહી રહ્યો છે, હજુ પણ 1.5 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે. ખાસ કરીને જે રીતે ઉપરવાસમાં પડ્યો વરસાદ પડતો હોય છે તેને લઈને પાણીની આવક થતા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જાય છે. કહી શકાય સુરતને 5 વર્ષ ચાલે તેટલું પાણી આ લો લેવલ બ્રિજ ઉપરથી વહી ગયું છે. ત્યારે કહી શકાય કે સુરતના ઇતિહાસમાં સૌથી લાંબો સમય એટલે કે 125 કરતા વધુ દિવસ થઈ ગયા છે, પણ આ બ્રિજ હજુ પણ પાણીમાં ગરકાવ છે. કતારગામ અને રાંદેરના જોડતો આ બ્રિજ વાહન વ્યવહાર માટે ચલાવવામાં આવતો હોય છે, પણ ચોમાસું આવતાની સાથે જ આ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ચોમાસું પૂર્ણ થતા જ ફરી એ બ્રિજ વાહનોથી ધમધમતો થાય છે. પણ આ વર્ષ એવું છે કે ચોમાસું વીતી ગયા છતાં પણ આ બ્રિજ
પાણીમાં ગરકાવ છે અને હજુ પણ આ બ્રિજ ઉપરથી પાણી વહી રહ્યું છે, એટલે કે કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ પડ્યો હોય અને આ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થવાને સુરતના ઇતિહાસમાં સૌથી લાંબો એટલે કે 125 કરતા પણ વધુ દિવસોથી આ બ્રિજ પાણીમાં ગરકાવ છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ડાંગ જિલ્લાના સુબીર તાલુકા તંત્રના પાપે ગ્રામજનો પરેશાન છે. ચંચવિહીર ગામે ગામના લોકોની સુખાકારી માટે કોઝવે બનાવવામાં આવેલો, પરંતુ આ વર્ષે બનાવેલો કોઝવે આ જ વર્ષમાં તૂટી જતા લોકોએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. કોઝવે તૂટી જવાથી ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જવાબદાર અધિકારીઓ અને કોઝવે બનાવનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગણી થઈ રહી છે. જલ્દીથી કોઝવેનું સમારકામ કરી ફરી શરૂ કરવાની માંગ છે. આ ખોજવેલ આ વર્ષમાં બનાવેલું તો સતત આ વર્ષમાં તૂટી ગયો, તો સતત બની જાય તો અમને તકલીફ દૂર થાય, એ અમને મહેરબાની છે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ચિંચવીર ગામે ભ્રષ્ટાચારની પોલ ખોલતા દ્રશ્યો સામે આવવા પામ્યા છે. નવનિર્મિત કોજવેને એક વર્ષ પણ ન થતા પહેલા ચોમાસાની ઋતુમાં ધોવાઈ ગયો અને ગ્રામજનોની સુકાકારી માટે બનાવેલ કોજવેથી ગ્રામજનોની મુશ્કેલીઓ વધવા પામી છે. મળતી માહિતી મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવેલ કોઝવેનું બાંધકામમાં નખરી વેઠ ઉતારી ભ્રષ્ટાચાર કર્યા હોવાથી કોઝવે તૂટી જવા પામ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વધુ પ્રમાણમાં માટી અને મોટા પ્રમાણમાં પથ્થરો હોવાથી આ દશા બનવા પામી છે. બનાવનાર એજન્સી અથવા કોન્ટ્રાક્ટર પર યોગ્ય કાર્યવાહી કરી લોકોને પડતી મુશ્કેલીનું નિરાકરણ વહીવટીતંત્ર દ્વારા ત્વરિત કરવામાં આવે તે જરૂરી બનવા પામ્યું છે. દિનકર બંગાળ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. આજથી છઠ પૂજાના પર્વની શરૂઆત થઈ. સુરતમાં છઠ પૂજાની ભવ્ય ઉજવણી થશે. સૂર્યપુત્રી તાપી નદીના કિનારે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. તાપી નદીના તટ પર તૈયારીનો ધમધમાટ પણ જોઈ શકાય છે. હવે વાત અમરેલીની. અમરેલીમાં ખેતી પાકોને થયેલા નુકસાન મુદ્દે સાંસદ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ખેડૂતોની મુશ્કેલી અંગે વાત કરી. રૂપાલાએ કહ્યું, અમારે તો હાથમાં આવેલ કોળિયો ઝૂંટવાઈ ગયો. માંડવી એવી હતી કે 40 મણ થાય એમ હતી, પણ પાથરા વરસાદ તાણી ગયો. જો કે ત્યારબાદ મુખ્યમંત્રીની પ્રશંસા કરતા રૂપાલાએ કહ્યું કે હમણાં જ સરકારે એક પેકેજ આપ્યું. નુકસાનને લઈને હમણાં તમે એક મોટું પેકેજ જાહેર કર્યું કે બીજા માટે આપ ઉદાર આદેશ સર્વે કરાવી રહ્યા છો. અમારા તો હાથમાં આવેલો કોળિયો મેળવ્યો, તૈયાર થઈ ગયો. માંડવી પણ એવી હતી ભૂપેન્દ્રભાઈ, 40-40 મણ પાકે એવી માંડવી ઉતાવળો હતો. અને આપણી ખેતી પાકોને જે નુકસાન થઈ રહ્યું છે અને થયું છે વરસાદમાં, તેના કારણે રૂપાલાએ જે છે વાત કરતા કરતા ખેડૂતોની આ વાતને પણ મૂકી હતી અને સીએમની હાજરીમાં જ ખેડૂતોની જે મુશ્કેલીઓ હતી તેને રજૂ કરી. તેમણે કહ્યું, અમારા હાથમાં આવેલ કોળિયો ઝૂંટવાઈ ગયો અને માંડવી 40 મણ થાય એમ હતી, પરંતુ કમોસમી વરસાદના કારણે બધું જ નષ્ટ થયું. ભારતના અગ્રણી ડિજિટલ ફાઇનાન્શિયલ પ્લેટફોર્મ મની કંટ્રોલે ઓક્ટોબર 2024માં 10 કરોડ વિઝિટરને વટાવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વૈશ્વિક ડિજિટલ માપન એજન્સી કોમ સ્કોરના મતે સપ્ટેમ્બર 2024માં મની કંટ્રોલના વિઝિટર્સ ધ ઇકોનોમિક ટાઈમ્સ કરતા 31% વધુ હતા. આ સાથે જ ભારતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મ તરીકેની સ્થિતિ મજબૂત કરી છે અને તેને વિશ્વના ટોચના 15મું સ્થાન આપ્યું છે. સાથે ફાઇનાન્શિયલ ટાઈમ્સ અને ચીનના કેક્સિન જેવા ટોચના આંતરરાષ્ટ્રીય આઉટલેટ્સને માત આપી છે. આ પ્રસંગે નેટવર્ક 18ના ચેરમેન આદિલ જૈનુલભાઈએ જણાવ્યું છે કે આ એક સ્મારક સીમાચિહ્ન છે અને મની કંટ્રોલે ભારતના અગ્રણી ડિજિટલ ફાઇનાન્સ પ્લેટફોર્મ તરીકેની ટોચ મર્યાદા તોડી નાખી છે. તો મની કંટ્રોલને આ નોંધપાત્ર સિદ્ધિ કહી શકાય. ઓક્ટોબર 2024માં 10 કરોડ વિઝિટરને વટાવ્યા છે. તો આ બુલેટ